વંદનીય જે છે, તમારા બધા વતી એક આમંત્રણ પણ આપવા ગયો હતો એટલે હું આમંત્રણ પણ આપતો આવ્યો છું. તમને થશે કોને, મારે તમને એક એવા દિવ્ય વ્યક્તિના મારે તમને દર્શન કરાવવા છે આવતીકાલ. આજે હું ગયો તો હો ગામને સામે કિનારે મેં વાત કરી હતી એમ તાપીના કિનારે જે રામકથા ચાલે છે મહામંડલેશ્વર પરમ પૂજ્ય કનકેશ્વરી માતાજીની, એ કનકેશ્વરી માતાજીને હું આજે મળવા ગયો હતો અને એમને આમંત્રણ દેવા ગયો હતો કે તમે અમારી ને આવો, અમારા આ બધા તમારા દર્શન કરવા માટે ત્યાસી બન્યા છે. હું ને જગદીશભાઈને પરિવારને સાથે લઈ અને હું છેક નંદુરબાર ગયો હતો. માતાજી સાથે ખૂબ વાતો કરીને અંતે કહીને આવ્યો એટલે મને એવું કહ્યું કે દાદા હું કાલે, એમને બે વાગે કથા શરૂ થાય છે એટલે મેં એને કહ્યું કે હું તો એક વાગે આવી ગયો હું ખરાબ તડકાનો. તો મેં કીધું તમે જો આ પધારો બે પાંચ મિનિટ. ગામની તો ઈચ્છા એવી હતી કે બે કથા સાંભળીએ પણ થાય શું, અમારો સમય થોડોક આમ તેમ હતો. પણ એણે ખૂબ સુંદર ભાવ વ્યક્ત કર્યો એમનો. મને ખબર ન હતી કે આપણા બેઉની કથા એક સાથે શરૂ થાય છે, નહીં તો કદાચ હું હજી પાછળના દિવસોમાં મારે કથા ન હતી તો હું પાંચ દિવસ કથા મારા યજમાનોને કહેત કે મોડી રાખો, પણ આપણા બેયની કથા સાથે રાખી તો બેમાંથી આમ કોઈકને બે કથાનો લાભ ન મળે. મેં એમને કહ્યું માતાજી મેં પહેલાં જ દિવસે આ વાત કરી કે એક સાથે એક બાજુ રામ અને એક બાજુ શ્યામ બેઠો છે અને બેયની વચમાં તમે મારા જીવડાઓ ઘનશ્યામ બેઠા છો. બા પણ ખૂબ પ્રસન્ન થયા અને આજે હું પ્રસન્ન થયો કે તમને કનૈયા પ્રત્યે આટલો બધો પ્રેમ કે ક્યાંય મંડપમાં જગ્યા ન મળે. અવાજ ન કરતા હો, ધીમે 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 પચી પચી ગ્રામ આમ જુઓ. તો હાલો આજે ત્રણ જન્મોત્સવ મારે કરાવવા છે, વામન રામ અને કૃષ્ણ. તો હવે થોડીક વાર તમે બેહી જાઓ ગાડીમાં, થોડીક વાર તમને હું લોકલ ગાડીની મુસાફરી કરાવું, પછી તમને હું થોડીક વાર પ્લેનમાં બેસાડું, થોડીક વાર તમને રાજધાનીમાં બેસાડું. ગઈકાલ સપ્તમ સ્કંદને વિરામ કર્યો અને આજ અષ્ટમ સ્કંદ. કેટલો પ્રહર તું તૈયાર થઈ ગયો, તારી વિદવત્તાને પ્રણામ છે. અહીંયાથી સ્કંદનું નામ લઉં, પ્રસંગનું નામ લઉં, ત્યાં તો રાગ કરી જ નાખ. હું તને તાળીઓથી વધાવું લે ને ભાઈ, જો તારું થઈ જતું હોય તો. કાલે હું ઉતારે ગયો ને જગદીશભાઈ, પછી મને બે ત્રણ વ્યક્તિઓના ફોન આવ્યા મારા, એ જ છુઓના. મને કઈ પ્રકાશામાં કઈ અલગ છે? મેં કીધું નહીં. કેમ? એ કે તો ગાડી આટલી બધી ફોર્મમાં કેમ છે? મેં કીધું મારો રામ જાણે, અહીં તો બેઠા પછી ખબર પડે કેવું બેટિંગ થાય. એટલે કહે છે કાલે તમને આમ કથામાં આનંદ કરો છો આટલો બધો, એમ થાય છે કે અમે ન્યા ભાઈ આવીએ ટીવીમાં જોતા જોતા. તો મેં કીધું અહીંયા આવતરો ને તમને ઉતારો આપી દેવું, અહીં કેદારેશ્વર અમારે બહુ સારી ધર્મશાળા છે, અહીં બી આવો. તાપીની અંદર એક પૂર ચાલુ જાય,
एक पूर आ ભાગવતના મંડપમાં ચાલુ જાય અને એક માણસોનું ઘોડાપુર આ પટેલ પરિવારના આંગણે હાલ્યું આવે છે. હજી સમજો, ઘોડાપુરમાં ખબર છે તમને આ શબ્દ સમજાય? ઘોડાપુર, હા કે ના? ઘોડાપુર સમજાય તમને? પાણી આમ આમ નદીમાં બહુ પાણી આવે ને એને ઘોડાપુર કહેવાય. એમ અહીંયા માણસોનું ઘોડાપુર આવ્યું છે. સારું થયું મને અગાઉ ખબર પડી કે તમને ઘોડાપુરમાં નથી ખબર પડતી. એટલે સપ્તમ સ્કંદ ગઈકાલે ભગવાન ઋષિનું પ્રાગટ્ય થયું. મનુષ્ય માત્ર એમ કહે છે કે જ્યારે જ્યારે દેવ ભગવાનની જરૂર પડે ત્યારે ત્યારે મનુષ્ય યાદ કરીને ભગવાન આવે છે. અરે ના સાહેબ, એવું નથી હોતું, એવું નથી હોતું. ખાલી મનુષ્ય જ બોલાવે ને ભગવાન આવે એવું નથી હોતું. આ દુનિયાનો ગમે તે જીવાત્મા ભગવાનને અંતઃકરણથી યાદ કરે એટલે ઈશ્વર આવે છે, એમાં સંશય નથી. અને એનો પ્રત્યક્ષ દાખલો એટલે શ્રીમદ ભાગવતનો અષ્ટમ સ્કંદ. પણ તમને ભરોસો હોવો જોઈએ, તમને ભરોસો હોવો જોઈએ કે મારા બોલાવાથી કૃષ્ણ આવશે, મારા બોલાવાથી રામ આવશે, મારા બોલાવાથી શ્યામ આવશે. તમને ભરોસો હોવો જોઈએ. અને આ ભરોસાની આ ભાવ જગતની વિશ્વાસ જગતની તો દુનિયા છે. નકર આપણે ક્યાં ભગવાન જોયો? તોય આટલી મોટી જનમેદનીમાં કથામાં ઉપસ્થિત થયા, આટલા બધા મંદિરો છે, આ મંદિરોમાં દેવ દર્શને આપણે જઈએ છીએ, ક્યાં નકર આપણે ભગવાનને જોઈ લીધો છે? કથાની શરૂઆત કરું, એક તમને દાખલો આપી દઉં. એક શહેરમાં એક દાદા હતા, દરરોજ મંદિરે જાય, દરરોજ મંદિરે જાય. એક વકીલે એને પ્રશ્ન કર્યો, દાદા મંદિરે હું કામ જાઉં છું? આ તમે આટલા સમયથી મંદિરે જાઓ છો, તમે કોઈથી ભગવાનને ભાળ્યો? તમને ભગવાન મળ્યા? દાદા કહે છે, ના ભાઈ, ભગવાન કોઈ દી નથી મળ્યા હો મને. તમે કોઈ દી ભગવાનને જોયા? મેં કોઈ દિવસ ભગવાનને નથી જોયા. અરે તો પછી શું કામ જાઓ છો? વકીલ કહે છે, તો તમે મંદિરે જાઓ છો શું કામ? દાદાએ જવાબ આપ્યો, વકીલ સાહેબ, મધ્યરાત્રિનો સમય થાય અને ગામના બધા લોકો સુઈ ગયા હોય અને એમાં બરાબર ગામમાં ચોર આવે ને, એટલે ગામનું જે કૂતરું ત્યાં હોય એ જોઈ જાય ને, પછી એ કૂતરું એને ભસે છે. ગામનું એ કૂતરું એને ભસે છે. કૂતરાનો ભસવાનો અવાજ સાંભળી અને આજુબાજુમાં જેટલા પણ શેરીઓમાં ઓટલાઓની નીચે જેટલા કૂતરા સુઈ ગયા હોય ને, એ કૂતરાનો ભસવાનો અવાજ સાંભળી અને એ કૂતરાની હારે હાર મંડે ભસવા અને લોકોને જગાડી દે છે, લોકોને જગાડે છે. એક જ કૂતરાએ ચોરને જોયો તો, બાકીના કોઈએ ચોર જોયો નહોતો તોય ભસવા લાગ્યા હતા. તો મને ભરોસો છે કે મેં કૃષ્ણને જોયા કે ન જોયા, પણ મેં સાંભળ્યું છે કે મીરાએ ભગવાનને જોયા છે, નરસિંહે ભગવાનને જોયા છે, એ તુકારામે ભગવાનને જોયા છે, એ પ્રહલાદે ભગવાનને જોયા છે. તો મને ભરોસો છે કે જો એણે જોયા હોય ને તો હારે હારે હું લાગી જાઉં, કદાચ મને જોવા મળી જાય મારો શ્યામ. ભરોસો રાખો. અને એટલા માટે હું તમને કહું છું કે કોણે બોલાવ્યો અને ક્યારે આવ્યો સાંભળો. માલકોસ મારે નહીં કેવું છે કે જુઓ, માણસે નહીં પરશુએ બોલાવ્યો, છતાં ભગવાન આવ્યો છે. ॐ नमो भगवते तस्मै यतहेतचिदात्मकम् पुरुषायादिबीजाय परेशायाभिधीमहि
यस्मिन्निदं यतश्चेदं येनेदं ययिदं स्वयं योस्मात् परस्माच् परस्तं प्रपद्ये स्वयं भुवम् योस्मात् परस्माच् ભગવાનનો હરિ અવતાર થયોની કથા છે. ઈશ્વરનો હરિ અવતાર ચોથા તામસ નામના મન્વંતરની આ કથા છે. ચોથા મન્વંતરની કથામાં ભગવાનનો હરિ અવતાર થયો એમની આ ગાથા છે. ત્રિકૂટ નામ એક પર્વત અને પર્વતની ઉપર એ હાથી રહે. જરા જુઓ ને, કોઈકનું માઇક્રોફોન ચાલુ હોય તો પંખો એનો અવાજ પકડે છે. એ મારા વાલા આનો છે. કાખમાં છોકરો ને ગામમાં ગોતું છું, એને રહેવા દો. બજાર બિચારા એને પવન ખાવા દો નિરાતનો, અને થોડુંક ફેરવી નાખો, વાંધો નહીં. મને થોડીક ભલે ગરમી થાય, અને ધીમું કરો માં, અને હતું એટલું રાખો બાપા. હા હા, બસ તમને શું છે, એને આમ ઓલી છાપ દબાવશો ને તો આંગળીમાં તમને થોડુંક પ્રેશર આવશે. બસ લ્યો, તમે વિચાર કરી લેજો આટલા વાત ઉપરથી કે પંખાનો આટલો અવાજ આવતો હોય તો જો એક મન સ્થિર ન થતું હોય તો તમે વાતો કરો કથામાં મંગલાચરણમાં, તો મારું મન ક્યાંથી સ્થિર થાય? મને ચાલુ મંગલાચરણમાં એમ થયું, મેં કીધું વળી પાછી આજ ઉંદરડી નીકળી. યોસ્માત્ પરસ્માચ પરસ્તમ પ્રપદ્યે સ્વયં ભુવમ. ભગવાનનો હરિ અવતાર. ત્રિકૂટ નામ એક પર્વત અને પર્વતની અંદર એક હાથી રહે છે. હાથીને એની પત્ની હાથણી, એના બે બાળકો આ તમામ સહિત ત્યાં રહે છે. અને પર્વતમાં રહેલા જે વૃક્ષો છે, વૃક્ષોના ફળ ખાય, એના પર્ણને ખાય છે. અને એ પર્વતની બાજુમાં એક સરોવર છે, અને એ સરોવરમાં પાણી પીવા માટે જાય છે. આધ્યાત્મિક અર્થમાં આ કથા ત્રિકૂટ નામ પર્વત એટલે આપણું આ શરીર, સત્વગુણ રજોગુણ અને તમોગુણનું બનેલું આપણું આ શરીર, સત્વ રજ અને તમનું આ ત્રિકૂટ પર્વત આ પર્વતની અંદર રહેલો આ જીવાત્મા એ ગજેન્દ્ર બુદ્ધિ એમની પત્ની છે. જ્ઞાન અને વૈરાગ્ય એના બે દીકરા છે. આ સંસારે સરોવર અને સરોવરમાં રહેલો આ ભૌતિક સુખનાઓ છે, ભૌતિક વાસનાઓ છે, એ સરોવરનું જળ છે. અને એ સરોવરના જળને પીવા માટે થઈ અને આ હાથી આવે છે.
हाथी अहंकारी भारी संगे छे नारी जड़नो विहारी आवियो आज काम क्रीड़ा ने काज जड़नो विहारी आयो छे पत्नी ने लई बाळको ने लई अने सरोवर में आव्यो छे अने सरोवर में आवीने आ भौतिक वासनाओं में भौतिक सुखों में एवो घेरायो हाथी जल कीड़ा करे छे सुंड वडे पानी भरी भरी અને એકબીજાને ભીંજવે હાથની પોતાના પતિને ભીંજવે બાળકો એના માતા પિતાને ભીંજવે છે આમ જળ કીડા કરે છે જળ કીડાઓ ચાલતી હતી અને એમાંની અંદર બરાબર જ્યારે આ જીવાતમાં આ સંસારની અંદર માયામાં મોહિત થઈ જાય ત્યારે આ સંસારમાં રહેલો એક કાળ એક મૃત્યુ એ ભૂલાઈ જાય છે મૃત્યુ છે એ ભૂલાઈ જાય છે આ હાથીનું પણ એ જ થયું જળમાં આવ્યો અને જળમાં આવીને જળકીડામાં એટલો મદોન્મત્ત બન્યો એ ભૂલી ગયો છે કે આ સરોવરમાં એક કાળ ઝુંડ રહે મગર રહે છે એ ભૂલી ગયો અને એમાં બરાબર એટલો મદમત બન્યો કે પેલી મગરે આવી અને હાથીનો પગ પકડ્યો હાથીને અંદર ખેંચવાના પ્રયત્નો કરે એ ઝુંડ અને પેલો હાથી બહાર નીકળવાના પ્રયત્નો કરે એની હાથની એની પત્નીએ એના બાળકોએ હાથીને પકડીને બહાર લઈ જવાના પ્રયત્નો કર્યા પણ છતાં પણ એ ઝુંડના મુખમાંથી હાથીને ન છોડાવી શક્યા ઝુંડ એટલે કાળ મગર એટલે કાળ આ દુનિયાનો ગમે તે જીવાતમાં ગમે તેટલા પ્રયત્નો કરે પણ છતાં પણ જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જીવાત્માને કાળમાંથી ન છોડાવી શકે મેં પહેલા દિવસે વાત કરી હતી આજે ફરી વારે વાતને દોહરાવી દઉં ભાગવત કથાને સાંભળવાથી રામકથાને સાંભળવાથી ભગવાનની કોઈ પણ પુરાણોની કથાને સાંભળવાથી તમે મૃત્યુમાંથી નહીં બચી શકો યાદ રાખજો મૃત્યુ તો થવાનું એમાં કોઈ સંશય નથી પણ એકમાત્ર વાક્યમાંથી એક વસ્તુમાં તમે બચી જશો કાલ વ્યાલ મુખ ગ્રાસ त्रास निर्णाश हेतवे तमे काळना मुखमां जवाथी जे वेदनाओ थाय छे ए वेदनामांथी तमे दूर थई जशो काल व्याल मुख ग्रास त्रास निर्णाश हेतवे काळना मोढामां जवानी जे वेदना छे ए वेदनामांथी तमे छूटी जशो माटे તમે ભાગવતની કથાને સાંભળો ઈશ્વરનું યજન કરો હાથણી અને એના બચ્ચાઓએ બહુ પ્રયત્ન કર્યા હાથીને છોડાવવાના ન છોડાવી શક્યા એટલે પછી હાથણી એના બાળકોને લઈ અને પાણીમાંથી બહાર નીકળી જાય છે સરોવરમાંથી બહાર નીકળે છે આ દુનિયામાં આપણું પણ આવું જ છે બીમાર પડીએ ને એટલે બાળકો અને આપણી બાળકોના એ સંતાનો આપણને દવાખાને લઈ જાય બહુ બધો ખર્ચો થાય છતાં પણ જ્યારે થોડી ઘણી રિકવરી ન આવે ને થોડી ઘણી પાછું એમાંથી આપણને આમ પાછું ન આવે ને એટલે પછી ડૉક્ટર એમ કહે કે હવે આમ તો ઉંમર બહુ થઈ ગઈ છે સેવા કરો ને ઘરે લઈ જાઓ આપણે ઘરે લઈને વહી આવીએ અને સગા સંબંધીઓ જ્યારે ખબર અંતર પૂછવા આવે એટલે આપણે શું કહીએ આપણે શું કહેતા હોઈએ છીએ હવે તો ભગવાનની ઈચ્છા હશે એમ થશે ભગવાન ભરોસે છોડી દઈએ આપણે ઈશ્વરના ભરોસે આપણે છોડી દેતા હોઈએ છીએ એટલે મારે આપ સૌને એ જ વાત કરવી છે કે અંતે આપણો પરિવાર પણ આપણને ભગવાન ભરોસે છોડી દેવાનો છે એ ભગવાન ભરોસે છોડે અને પછી આપણે ભગવાનના ભરોસે થાવું એના કરતાં પહેલેથી ભગવાનના ભરોસે થાવ ને એટલે પરિવાર ભગવાન ભરોસે છોડશે ને તો એનું દુઃખ નહીં રહે સાહેબ પહેલેથી ભગવાન ભરોસે રહો
ભગવાન ભરોસે દે આવો. ઈશ્વરના ભરોસો રાખો. પરમાત્માનો ભરોસો રાખો. પત્નીઓ બહાર ગઈ છે, હાથીએ બહાર નીકળવાના પ્રયત્નો કર્યા છે, હાથી ભૂલી ગયો તો મારામાં બળ છે, પણ મારું બળ આ ધરતી ઉપર ચાલે, આ પાણીમાં નહીં, આ મગરને સામે મારી તાકાત કંઈ કામની નથી. આ દુનિયાનો ગમે તેટલો બુદ્ધિશાળી જીવાત્મા ગમે ત્યાં પોતાનું બળ ચલાવી શકે, પણ મૃત્યુની સામે બળ ન ચલાવી શકે. મૃત્યુ સામે નહીં, મોતની સામે નહીં. હાથીએ બહુ પ્રયત્ન કર્યા પણ ન નીકળી શક્યો, અને જ્યારે એને મગર જળની મધ્યમાં ખેંચી જાય છે, બહુ યુદ્ધ કર્યું, અત્યાર સુધી ભગવાનને યાદ ન કર્યા. ભગવાનને યાદ ક્યારે કર્યા? નાક કાન ડૂબન લગે કૃષ્ણ કો પુકારે, નાક કાન ડૂબન લગે કૃષ્ણ કો પુકારે, હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે, હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે, ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે, હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે, ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે, હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે, નિર્પિબન હેતુ ગયો સિંધુ કે કિનારે, સિંધુ બીચ બસત ગ્રાહ ચન લઈ પછારે, પગ પકડી અને પછાડે છે કાળ. ચાર પ્રહર યુદ્ધ ભયો અને લઈ ગયો મજધારે, ચાર પ્રહર યુદ્ધ કર્યું છતાં પણ મજધારે લઈ ગયો. આ ચાર પ્રહર એટલે આપણે કહીએ છીએ ને, મેં તો આઠે સમા કરી ઝાંખીરે કરી, આઠ આપણા એક દિવસના આઠ પ્રહર, ચાર પ્રહર રાત્રિના અને ચાર પ્રહર દિવસના, આઠ પ્રહરની આ કથા છે. જો હું આઠ પ્રહરની વાત કરું ને અહીંયા ચાર પ્રહરની વાત કરું કે ચાર પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મજધારે, તો મારું અર્થઘટન ઘટે નહીં. મારે તમને આધ્યાત્મિક અર્થમાં એ કહેવું છે આ ચાર પ્રહર શું છે, તો કહે છે કે આપણી જિંદગીના ચાર પડાવો, બાલ્ય અવસ્થા, કૌમાર અવસ્થા, યુવાની અવસ્થા અને છેલ્લે વૃદ્ધાવસ્થા. ચાર પ્રહર યુદ્ધ ભયો અને અંતે લઈ ગયો મજધારે, મજધારે લઈ ગયો, અને પાણી જ્યારે ઊંડાણ વાળું આવ્યું ત્યારે મારા નાક કાન આ બધું માંડ્યું ડૂબવા. પેલા હાથીને જળમાં લઈ ગયો તો આ હાથીનું શું? આ હાથીનું એક જ માત્ર છે સાહેબ, માથાના વાળ ધોળા થઈ જાય, આંખે દેખાતું બંધ થવા લાગે, કાને સંભળાતું બંધ થવા લાગે, મોઢામાં દાંત રહે નહીં, ગોઠણથી પગ ચાલે નહીં, કેડથી વાંકો વળી ગયો, આ એક પછી એક અંગ ડૂબવા લાગ્યા છે. નાક કાન ડૂબન લાગે કૃષ્ણ તો પુકારે, ત્યારે નાક કાન અને આ
શરીર હવે મંડે આપણો સાથ છોડવા, અને પથારીમાં પડ્યા હોય ને ત્યારે પડ્યા પડ્યા યાદ કરીએ, હે ભગવાન હવે તમે લઈ લ્યો, હવે હવે મને લઈ લ્યો અહીંયાથી. જીવ ભગવાનને પ્રાર્થના કરે છે. ભગવાનને યાદ કરજો બાપ, અંગ ડૂબવા લાગે ને ભગવાનને યાદ કરશો, દુઃખ આવે ને ભગવાનને યાદ કરીએ આપણે. પણ એક વાત છે, જ્યારે જરૂર પડે, જ્યારે જરૂર પડે અને ભગવાનને બોલાવીએ અથવા તો કોઈ માણસને બોલાવીએ, એમાં આખો ભાવ જગત આખું આખું બદલાઈ જાય છે. જરૂર પડે બોલાવી એટલે આખો ભાવ બદલાઈ જાય એમાં, કારણ કે અંતરમાંથી નાદ નીકળે. અને આપણે કહીએ છીએ ને, કેલા ભલા માણસ આર્તનાદ કરીને શું સાંભળે નહીં. આર્તનાદ કરો અને અહીંયા આગળ ગજેન્દ્રે ભગવાનને સરોવરની મધ્યમાંથી યાદ કર્યા, હે ગોવિંદ હવે બચાવી લ્યો, હવે મારાથી નહીં જીવાય, મને બચાવી લ્યો, મને મારી નાખશે. ત્યારે અવાજ ગયો, દ્વારિકા મે શબ્દ ગયો શોર ભયો ભારે, દ્વારિકા મે શબ્દ ગયો શોર ભયો ભારે, શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે, શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે, હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન શરણ અબ તો જીવન હારે, હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે, હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે. ભગવાનને યાદ કર્યા અને એ જ સમય ભગવાન શંખ ચક્ર ગદા પદ્મ હાથમાં લઈ ગરુડ પર બિરાજમાન થઈને ભગવાન આવ્યા છે. સીધા ભગવાન સરોવરના કિનારે, સરોવરના કિનારે આવી ભગવાને સુદર્શન ચક્રને વહેતું કર્યું અને હાથમાં રહેલા સુદર્શન ચક્રથી લઈ અને સૌથી પ્રથમ પેલા ઝુંડનું મસ્તક કાપ્યું છે, ઝુંડને માર્યો છે, મગરને માર્યો, મગર મરાયો, એનું મસ્તક છેદાયું એટલે મગરના રૂપને છોડી અને હું હું નામનો ગંધર્વ પ્રગટ થયો છે. દેવલ ઋષિના શાપને લઈ અને તેઓ મગર બન્યા હતા. એ જ સમયે ભગવાને પોતાનો વરદ હાથ પેલા હાથીને સ્પર્શ કરાવ્યો, હાથીને સ્પર્શ કરાવતાની સાથે જ હાથી પોતાના દેહને છોડી અને ઇન્દ્રદ્યુમ નામનો રાજા પ્રગટ થયો, કારણ અગત્ય મુનિના શાપને લઈ અને તે હાથી બન્યો હતો.
પણ અહીંયા એક નાનો પ્રસંગ મારે આપને કહેવો છે કે હાથીએ ભગવાનને પ્રશ્ન કર્યો છે, પ્રભુ પ્રાર્થના મેં કરી, બોલાવ્યા મેં, મદદ કરવા આવ્યા મારી, અને પેલો ઉદ્ધાર તમે આ મગરનો કર્યો, પેલા તમે એને મોક્ષ આપ્યો. ભગવાને બહુ સુંદર જવાબ આપ્યો છે કે હે હાથી, હે ગજ, જીવાત્માને હો, દરેક જીવાત્માને ભગવાન ઉપદેશ આપીને કહે છે કે હે હાથી, હે ગજ, હે જીવાત્મા, સાંભળ, મને બોલાવે એનો ઉદ્ધાર કરવો એ તો મારું કામ છે જ, મારા પગ પકડે, મારું શરણ ગ્રહણ કરે, મારો આશ્રય કરે, એમને તો ઉદ્ધાર કરવો એ તો મારું ફરજ છે, એમાં નવાઈ નથી. પણ મારો એક નિયમ છે કે જે મારા પગ પકડે એ માણસના પગ આ દુનિયામાં કોઈ પકડે ને તો એનો ઉદ્ધાર મારે પહેલા કરવો, એ પણ મારી એક ફરજ છે. એટલે કહીએ છે દાસાનું દાસ થઈને રહીએ, ભગવાનનો દાસ હોય તો એનો પણ દાસ તમે થઈ જાઓ તો ભગવાનના દાસની મુક્તિ થાય, તેની પહેલા મુક્તિ ભગવાન તમને આપશે, કારણ કે ભગવાનને એના દાસ કરતા એનો દાસ વધારે ગમે છે. એટલા માટે તમે એના દાસ થઈ રહો, કોઈ મહાપુરુષ નહીં, કોઈ સાધુ નહીં, કોઈ સંત નહીં, કોઈ વૈષ્ણવજન નહીં, તમે સેવા કરો. દાસના દાસ થઈને રહીએ, અમે ના દાસ દાસ થઈને રહીએ. સુર કહે શામ સુનો શરણ હે તિહારે, સુર કહે શામ સુનો શરણ હે તિહારે, એ અબ કી બાર પાર કરો નંદ કે દુલારે, અબ કી બાર પાર કરો નંદ કે દુલારે. હે ગોવિંદ હે ગોપાલ, હે ગોવિંદ, આ વખતે પાર કરી દો, આ એક વાર પાર કરી દો. મારો કહેવાનો ભાવાર્થ હતો કે હાથીએ ભગવાનને બોલાવ્યો તો ભગવાન એ જગ્યાએ પણ આવ્યા છે. હાથીએ ભગવાનને બોલાવે તો ત્યાં પણ ભગવાન આવ્યા છે. એટલે મારો કહેવાનો મૂળ ભાવાર્થ છે કે માત્ર માણસ જ ભગવાનને બોલાવે તો ભગવાન આવે છે એવું નથી. આ દુનિયાનો ગમે તે જીવાત્મા ભગવાનને અંતરથી યાદ કરે, અંતરનો નાદ કરે, એટલે ભગવાન આવે, આવે અને આવે, એમાં કોઈ હવે સંશય નથી, એમાં હવે કોઈ સંશય નથી. અને એટલા માટે હું હંમેશા કહેતો રહું છું, કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો, કોણે બોલાવ્યો અને ક્યારે આવ્યો. કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો, કોણે બોલાવ્યો અને ક્યારે આવ્યો. કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો, કોણે બોલાવ્યો ને ક્યારે આવ્યો. કૃષ્ણ કહે છે મને કોણે પ્રેમ ધરીને મેતા નરસિંહે બોલાવ્યો, પ્રેમ ધરીને મેતા નરસિંહે રાખે બોલાવ્યો, પ્રેમ ધરીને મેતા નરસિંહે બોલાવ્યો, પ્રેમ ધરીને મેતા નરસિંહે
નાગરનાથ જમાડવાને આવ્યો, કોણે બોલાવ્યો અને ક્યારે આવ્યો? નાગરનાથ ભગવાન કહે છે, મને આ દુનિયાનો એક પણ દાખલો બતાવો કે મને બોલાવ્યો હોય, મને કામ સોંપ્યું હોય અને મેં કામ ન કર્યું હોય. જેના પ્રાંતમાં કથા ચાલે છે, પ્રાંતની જ વાત કરો ને, મહારાષ્ટ્રની જનાબાઈ, કેટલો ભગવાનમાં ભરોસો એને કે છાણા થાપે અને એ છાણા કોઈક ચોરી ગયું અને એમણે મહારાષ્ટ્રના એ મહારાજને એને અરજી કરે છે, એમને વિનંતી કરે છે કે મહારાજ મને મારા છાણા લાવી આપો, મારી ગરીબડીના છાણા કોઈક લઈ ગયું છે. અને એ સમયે મહારાજ કહે છે છાણા તમારા ક્યાં ગોતવા જવા, કારણ કે જનાબાઈ એમ કહ્યું હતું કે મને મારા જ છાણા જોઈએ છે, મારા થાપેલા જે છાણા હતા એ જ મારે જોઈએ છે, બીજા નહીં. મહારાષ્ટ્રના મહારાજ એમ કહે છે કે જનાબાઈ છાણા બધા એક સરખા હોય, એમાં તમારા છાણા ક્યાં ગોતવા જવા? અને ત્યારે મહારાષ્ટ્રની જનાબાઈ ભરોસા સાથે કહે છે કે મહારાજ મારા છાણા બધાની જેવા ન હોય, કારણ મારા છાણા તો એ હોય કે જે છાણામાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ અવાજ આવે ને, એ છાણા મારા અને જનાબાઈના છાણા પણ બોલ્યા છે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. માજા વિઠ્ઠલ પાંડુ સબ લોગ તાલીઓ કે સાથ ગાઈએ, આ તો સમજા હે તમને. આમ તો તમને આ પંક્તિઓ સમજાય છે ને, હા કે ના? ઘોડાપુર એક જણાએ મને પ્રશ્ન કર્યો કે હે દાદા, તમે મહારાષ્ટ્રમાં જાઓ છો, કથા હિન્દીમાં કરશો કે મરાઠીમાં? એટલે એને જવાબ દેવા હાટ હું કહું છું, મેં કથા નથી હિન્દીમાં કરી, નથી મરાઠીમાં કરી, મેં કથા ગુજરાતીમાં કરી અને ધૂન અમે મરાઠીમાં ગવડાવી. ગાવ, તમે તમારે પ્રેમથી ગાવ. મા
विठ्ठल विठ्ठल विठ्ठला माझा विठ्ठल पांडुरंगा माझा विठ्ठल विठ्ठल विठ्ठला क्या भगवान एम कहे छे कि मने बोलावो होय अने हूँ आव्यो न होउ, एक वात बताओ मने। મને એમ થયું કે તમને લોકોને એમ થાય ને કે અમારા ભાષામાં આવ્યું કંઈક, એમ બધાનું હચવાઈ જાય ને। ભગવાને ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો એ કથા બતાવી। અહીંયા આપણી દ્રષ્ટિમાં થોડો ભેદ છે, ભગવાને એકને માર્યો અને એકને બચાવ્યો। ભગવાન એમ કહે છે તમારી દ્રષ્ટિમાં ભેદ છે, મારી ક્રિયામાં નહીં। હું તો જેને મારું એનો પણ ઉદ્ધાર થાય છે, જેને બચાવી લઉં એનો પણ ઉદ્ધાર થાય છે। આખું જગત બ્રહ્મ સમાન છે। જ્ઞાન માન જવ એકવ નાહી, દેખ બ્રહ્મ સમાન સબ માહી। ભગવાને ઝુંડનું મસ્તક કાપ્યું, હાથીનો ઉદ્ધાર કર્યો એ કથા બતાવી અને કહે છે ભગવાન બધાનું હિત કરે છે, એટલે જ તો એને હરિ કહ્યો છે। ભગવાનના ભગવાનનું એક નામ છે હરિ। તો હરિ શું કામે? તો કહે છે કે ભક્તજનાનામ ક્લેશમ હરતિ ઇતિ હરિમ। આ દુનિયાના તમામ ભક્તોના જે દુઃખોને હરે છે એનું નામ છે હરિ। ત્યારબાદ ભગવાન સુખદેવજી મહારાજ સમુદ્ર મંથનની કથા કરે છે। સમુદ્ર મંથનની કથામાં દેવ અને દાનવો બે ભેગા મળ્યા, દેવ અને દાનવ બે ભેગા મળી અને સમુદ્ર મંથન કરવા જાય। મેરુ પર્વતનો રવૈયો બનાવ્યો અને વાસુકી નાગના નેત્ર બનાવ્યા, અને જ્યારે મંથન કરે છે એ મંથનની અંદર એક શરત હતી એમાં શરત એ હતી કે યમનની શરત હતી એ કે આપણે મંથન કરીએ, મંથનમાં જે વસ્તુ પદાર્થ નીકળે એને પહેલા વેચી લેવો અને પછી જ બીજું મંથન કરવું। અહીંયા આમ જોવા જઈએ તો સમુદ્ર મંથનની કથા છે,
પણ આધ્યાત્મિક અર્થમાં જો આને મને તમને કહેવી હોય તો એટલું કહી શકું કે આ જિંદગીમાં મંથન કર્યા વગર કોઈ દિવસ સદવિચારો નહીં મળે. આપણે ઘી જોઈએ છે, માખણ જોઈએ છે, આપણા ઘરની અંદર દૂધ પડ્યું છે, પણ દૂધની અંદર મેળવણ નહીં નાખો અને એ મેળવેલા દૂધને જ્યાં સુધી એમાંથી દહીં નહીં થાય અને દહીંને વલોવશો નહીં ત્યાં સુધી એમાંથી તમને માખણ નહીં મળે અને માખણને જ્યાં સુધી તમે ગરમ નહીં કરો ત્યાં સુધી એમાંથી ઘી નહીં મળે. એટલે તમારે ઉનાળની ક્રિયાઓ કરવી પડશે. અંતરમાં હરી બેઠો છે એમાં સંશય નથી, ભગવાન છે જ, પણ એને બહાર લાવવા માટે તમારે પ્રયત્નો કરવા પડશે. એને બહાર લાવવા માટે તમારે પ્રયત્નો કરવા પડશે, મંથન કરવું પડશે. દૂધમાં માખણ અને ઘી છે જ, પણ દેખાતું નથી, નથી દેખાતું. તો એનો અર્થ એમ ન કરશો કે છે જ નહીં. નથી દેખાતું એટલે એવો અર્થ ન કરશો કે નથી, એમાં છે પણ તને દેખાતું નથી. એ તો ગમે તે સ્વરૂપે હોય, ગમે જે જગ્યાએ હોય, સાહેબ દેખાતું નથી. નક્કી કર્યું કે મંથનમાં જે કંઈ વસ્તુ નીકળે એ ભગવાન એ આપણે પહેલાં વહેંચી લેવી અને પછી આપણે બીજું મંથન કરવું. અને એટલા માટે થઈ અને મંથન ચાલુ કર્યું. દેવ અને દાનવ બે ભેગા મળી અને સમુદ્ર મથવાને જાય, રત્નો નીકળતા હવ રાજી થયા. રત્નો નીકળ્યા ત્યાં સુધી રાજી થાય, પણ આમાં તો એમ લખ્યું છે કે પેલા જ કોળીએ હળાહળ વિષ આવ્યું, માં ખાવી. દેવતાઓ કહે છે અમે ન લઈએ, દાનવો કહે છે અમે ન લઈએ. દેવ અને દાનવ બેવ ના પાડે છે અમે ન લઈએ, અમે ન લઈએ. તો હવે કરવું શું? જો આ ઝેર નીકળ્યું, એ ઝેરનો જ્યાં સુધી આપણે ભાગ નહીં પાડી લઈએ, જ્યાં સુધી એનું વિતરણ નહીં થઈ જાય ત્યાં સુધી બીજું મંથન નહીં થાય. મંથન નહીં થાય તો અમૃત નીકળશે ક્યાંથી? આપણે મંથન કરીશું, આપણા વિચારો આપણા મનોમંથન કરીશું તો શું નીકળશે? એમાંથી સદવિચારોનું જ્ઞાનરૂપી અમૃત નીકળશે, સદવિચારોનું અમૃત નીકળશે. હળાહળ વિષ નીકળ્યું અને પછી કહે છે કે દેવતાઓએ એ વિષનો પ્યાલો લઈ ભગવાન બ્રહ્મા પાસે ગયા. ભગવાન બ્રહ્માને જેને કહ્યું, બ્રહ્માજી તમે અમને આમાંથી માર્ગ આપો. બ્રહ્માએ ઘસીને ના પાડી કે આમાં મારું કામ નથી, આ કામ મારું નથી. ત્યાંથી ભગવાન વિષ્ણુ પાસે, નારાયણ પાસે ગયા તો નારાયણે પણ સ્પષ્ટ ઘસીને ના પાડી કે આમાં આ કામ મારું નથી. એટલે પછી દેવતાએ કહ્યું, પ્રભુ કોઈ પણ સંજોગે તમે કામ કરો, અમને માર્ગ બતાવો. તો કહે છે શિવજી પાસે જાઓ. દેવતાઓ કહે છે અમે શિવ પાસે ન જઈએ. કદાચ આ વાત ન ગમે એને અને એને ક્રોધ આવી જાય તો એનું ત્રીજું લોચન ખુલી જાય તો અમે તો બળીને મરી જઈએ, અમે ન જઈએ. તમે આગળ ચાલો. ભગવાન બ્રહ્મા અને વિષ્ણુને બેવને આગળ કર્યા છે. અને જ્યાં કૈલાસમાં બધા ગયા હતા તો ભગવાન શિવ સમાધિ રાખીને બેઠા છે. દેવતાઓ ભગવાનની સ્તુતિ કરે છે. સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજન મૌન સતસૃષ્ટિ તાંડવ સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમ સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ નમો નમ હે આદ્ય ગુરુ શંકર પિતા
राज राज नमो नमः हे आदिगुरु शंकर पिता राज राज नमो नमः हे आदिगुरु शंकर पिता नटराज राज ब्रह्मांड राज राज नमो नमः नित होतना सत सृष्टि तांडव रचयिता नटराज राज प्रार्थना करी भगवान आंखों खोले छे जे आंख खुली तो देवता उभा छे बधा विष्णु प्यालो लईने भगवान शिव प्रश्न करो कि हे देवो शा माटे आव्या छो भगवान विष्णु कहे छे प्रभु देव ने दानव भेगा मळी अने समुद्र मंथन कर्यु अने मंथन माथी पेला कोळीए हळाहळ विष निकळ्यु छे अने आ विष न देवताओ पी सके न दानवो पी सके अमे तमारी पाहे आव्या छे तमे काई कामाथी अमने मार्ग आपो भगवान शिवे सीधू पूछू पेला ई मने क्यो आनो मार्ग लेवा आव्या छो के झेर पावा आव्या छो पेला तो ई क्यो आनो तमे रस्तो शोधवा माटे आव्या छो કે તમે મને ઝેર પાવા જ આવ્યા છો દેવતાઓ કહે છે પ્રભુ આપ અમને આમાંથી આનું કંઈક નિવારણ આપો ભગવાન શિવે ઘસીને ના પાડી હું ન કરી શકું આ દેવતાઓ વળી પાછા હાથ જોડીને કહે છે તમે ભક્તો ના ભય તમે ભક્તો ના ભય હરનારા શુભ સૌનું સદા કરનારા હું તો મંદ ભગવાનને કહે છે પ્રભુ તમે તો ભક્તોના દુઃખ દૂર કરવા વાળા છો આપ અમને આમાંથી માર્ગ આપો
भगवान ने देवताओं की स्तुति ने लई अने विष धारण कर्यु। भगवान नीलकंठ बन्या छे। भगवान ने कंठ में विष ने धारण कर्यु छे। भगवान ने कंठ में विष ने धारण करीने आ दुनिया ने संदेश आप्यो के जगत में झेर पीवु नहीं कोईए, कारण के झेर पेट में पचे नहीं अने जगत में झेर पीनारा बधा शंकर नहीं होता अने ऊपर थी देखाय छे एवा गुणों अंदर थी सारा पण नहीं होता। साहेब आपने थे ओहो आ तो बहु सारो भाई, पर पछी खबर पड़े को ओहो आ तो विष ने धारण कर्यु। भगवान नीलकंठ बन्या। आपड़ा गाम में टिक 20 नी बाटली पी ने आडे पड़के थई गयो होय एने नीलकंठ नो कहेवाय, एने नीलकंठ नो कहेवाय। कोण जाने कई कंपनी नाम हशे टिक 20। એને નીલકંઠ ન કહેવાય। ભગવાને વિશ્વ ધારણ કર્યું, ફરી પાછા દેવતાઓ સમુદ્ર કિનારે ગયા, સમુદ્ર કિનારે ગયા અને એ સમયે ફરીવાર દેવતાઓએ અને દાનવોએ ભેગા મળી મંથન કર્યું। એ મંથનમાં રત્નો નીકળે તો ભગવાન વિષ્ણુ લઈ જાય, કામધેનુ ગાય નીકળી ઋષિ મુનિઓને આપે છે યજ્ઞાદિ કર્મો કરવા માટે, ઐરાવત નામનો હાથી નીકળ્યો ઇન્દ્ર લઈ જાય છે અને વળી પાછું મંથન કર્યું તો લક્ષ્મી નીકળ્યા। લક્ષ્મી નીકળ્યા છે, લક્ષ્મી નીકળ્યા તો દેવતાઓ કે અમે લઈ જઈએ, દાનવો કે અમે લઈ જઈએ, લક્ષ્મી જે ઘસીને ના પાડી કેમ તમે કહો એમ નહીં આવું, મારે જેની હારે વિવાહ કરવા હશે એની હારે વિવાહ કરીશું, તમે કહેશો એમ નહીં કરું। લક્ષ્મીજીનો સ્વયંવર થયો છે, લક્ષ્મીજીનો સ્વયંવર થયો એટલે મને આમ એક સ્વયંવરની વાત આવે એટલે મને કહેવું અત્યારે ગમે છે। સ્વયંવરની વાત આવે એટલે મારે તમને એક વાત કરવી છે। ન માન ન સન્માન એની મારે તમને એક વાત કરવી છે। સ્વયંવર એટલે લગ્નની વાત થઈ, મારે વ્યાસપીઠથી આપને ઉપદેશ એક સંદેશો આપવો છે, આનો ઉપદેશ તો ન કહેવાય અને હું ઉપદેશ દેવા માટે આવ્યો નથી અને તમે કોઈ મારો ઉપદેશ લઈને જાઓ એવા હાવ સેલાય નથી। પણ મારે આપને કહેવું છે કે જ્યારે હવે સમય આવ્યો છે આ મોંઘવારીનો, તો મોંઘવારીના કાળમાં તમે થોડુંક જો કે આમ તો મારી પહેલાં ઘણા બધા લોકોએ આ વાતને પ્રચાર અને પ્રસાર કર્યો છે કે લગ્નમાં બને તેટલા હવે ખર્ચાઓ ઓછા કરીએ અને સમૂહ લગ્નમાં આપણે જોડાતા થઈએ જેથી કરીને એક રસોડે બધું થતું થાય। વરઘોડાઓ મોટા મોટા કાઢીએ, આખા રોડમાં વરઘોડો કાઢીએ ને પછી એક રોડ આખો આપણે બંધ કરાવી દઈએ, ફટાકડા ફોડીએ, ફટાકડા રોડ ઉપર ફોડીએ ને પછી એમાંથી આપણે નીકળેલા કાગળિયાઓ આપણે ન વીણીએ। એક બાજુ સ્વચ્છતા માટે સરકાર આટલા બધા પ્રયત્નો કરે અને એક બાજુ આપણે રોડની ઉપર આપણે આટલા મોટા ફટાકડાઓનો ધુમાડો કરીએ, આટલા મોટા ધુમાડો એ ફટાકડાના કાગળિયાઓ વેરીએ અને આપણે વળી પાછી સ્વચ્છતાનો આપણે ફેલાવો કરતા હોઈએ। સ્વચ્છતાનો ફેલાવો કરતા હોઈએ છીએ,